જ્યારે પેશન્ટને 3 વીક કરતાં વધારે ખાંસી હોય, તાવ હોય અને વજન ઓછું થતું હોય તો ટીબી હોવાની સંભાવના છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્ર, 24 માર્ચે વર્લ્ડ ટીબી ડે છે. ટીબીને પહેલાં રાજ રોગ પણ કહેવામાં આવતો હતો. તો આ ટીબીનો રોગ શું છે, એના સોલ્યુશન શું છે, એ કેવી રીતના ફેલાય છે, એ બાબતની જાણકારી માટે આજે અમારી સાથે છે શહેરના ડૉક્ટર દીપક વિરડિયા. એઓ ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ છે અને સુરતમાં 10 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. ડૉક્ટર વિરડિયા, ખબર છે .com માં તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. પહેલાં અમારે એ જાણવું છે કે આ જે ટીબી જે કહેવાય છે, 24 તારીખે જે વર્લ્ડ ટીબી ડે છે, તો ટીબી એટલે શું? ટીબી એટલે ટ્યુબરક્યુલોસ બેસિલાઈથી થતો રોગ, જેને આપણે ટીબી કહીએ છીએ. 24 માર્ચના દિવસે આપણે વર્લ્ડ ટીબી ડે ઉજવવા જઈ રહ્યા છે. એ બેઝિકલી રોબર્ટ કોક્સ નામના જે વૈજ્ઞાનિકે એ દિવસે 1882ની સાલમાં કોક્સ બેસિલાઈ અથવા તો ટીબી બેસિલાઈની શોધ કરી છે, એના માનમાં ઉજવવામાં આવે છે. હવે ટીબી એટલે ક્ષય રોગ અથવા તો રાજરોગ એવી રીતે કહેવામાં આવતું. પહેલાંના જમાનામાં જ્યારે ટ્રીટમેન્ટ નહોતી ત્યારે ટીબીના પેશન્ટોને હિમાલય કે જ્યાં શુદ્ધ હવા હોય, શુદ્ધ પાણી હોય એવી જગ્યાએ મૂકી દેવામાં આવતા અને બધાથી દૂર કરીને રાખવામાં આવતા, એટલી પાછળ એને રાજરોગ તરીકે ગણવામાં આવતો હતો. પણ જેમ જેમ વિજ્ઞાન આગળ વધ્યું અને દવાઓ શોધાવા માંડી, હવે એ ક્યોરેબલ ડિઝીઝ છે, મતલબ કે દવા બરાબર લો તો ટીબીનો રોગ સારો થઈ શકે છે. ટીબી યુઝ્યુઅલી બેક્ટેરિયાથી થાય છે, જેને ટીબી બેક્ટેરિયા કહેવામાં આવે, અને શરીરના ઓલમોસ્ટ બધા જ અવયવોમાં ટીબી થઈ શકે. પણ મેક્ઝિમમ જે થાય છે એ ફેફસાના રોગોમાં વધારે થાય, કે ફેફસા ટીબીમાં વધારે ઇન્વોલ્વ થઈ શકે છે. તમે વાત કરી ટીબી વિશેની, તો અમારે એ જાણવું છે કે આ ટીબીનો જે રોગ છે એ ફેલાય છે કેવી રીતના અને કયા લોકોની અંદર એ સામાન્ય રીતના વધારે જોવા મળે. ટીબીનો રોગ છે ને એક ચેપી રોગ છે, એટલે કે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં ફેલાતો રોગ છે. જ્યારે કોઈ પેશન્ટમાં ટીબીના બેક્ટેરિયા હોય અને રોગ હોય તો એ જ્યારે ખાંસી કરે અથવા તો છીંક ખાય અથવા તો ઊંડી શ્વાસ લે ત્યારે એના બેક્ટેરિયા હવામાં ભળે છે અને ઓલમોસ્ટ 1 મીટર જેટલામાં એક પડેલા હોય છે અને નીચે પડી જાય છે. એ બેક્ટેરિયા ઘણા લાંબા સમય સુધી સરફેસ ઉપર બી રહી શકે, એટલે પછી જ્યારે આપણે ઝાડું કરીએ કે એવું કરીએ તો બેક્ટેરિયા ઉડી શકે અને જ્યારે બીજા રોગના બીજા પેશન્ટના શરીરમાં જાય ત્યારે ફેલાઈ શકે છે. એટલે એક પ્રકારનો ચેપી રોગ છે. પણ ટીબીના ઘણા બધા પ્રકાર હોય છે, એમ કીધું એમ જે ફેફસા સિવાયના ટીબીના રોગ છે એ ફેલાતા નથી. એટલે ઘણીવાર પેશન્ટોને અમને સવાલ કરતા હોય છે કે પાણી ભરાયેલું છે એ ટીબીનું છે, તો મારે આ પેશન્ટને અલગ કરવો કે આઇસોલેશનમાં રાખવું કે નહીં? તો એવા પેશન્ટને જરૂર નથી. પણ જેને ફેફસાનો રોગ છે, ઉધરસ છે, બહુ ખાંસી આવે છે, એવા પેશન્ટે થોડું ધ્યાન રાખવું જોઈએ કે બીજા પરિવારના બીજા મેમ્બર આમાં સપડાઈ ના જાય. ડૉક્ટર, આપણે આ ટીબીનો રોગ છે એ વારસાગત હોય છે ખરો કે કોઈ આગળ આપણા પરિવારમાં કોઈને થયું હોય તો એ આવી જાય? ના, એ ટીબીનો રોગ વારસાગત નથી, કારણ કે એને જીનેટિક સાથે કોઈ લેવા દેવા નથી. હા, સર્ટન બીજા રોગો વારસા રોગ હોય એની સાથે સાથે ટીબી થઈ શકે, જેમ કે ડાયાબિટીસ છે, એમાં આપણી ઇમ્યુનિટી ઓછી થાય એટલે ટીબી થવાના ચાન્સ વધી જાય. તો જે ફેમિલીમાં ડાયાબિટીસ ચાલતું હોય એ ફેમિલીમાં ડાયાબિટીસ જો અનકન્ટ્રોલ રહેતું હોય તો એને ટીબી થવાના ચાન્સ વધે. પણ આ છે ચેપી રોગ, એટલે કોઈ એને વારસાગત કે જીનેટિક સાથે કોઈ લેવા દેવા નથી. ધારો કે મારે ટ્રીટમેન્ટ લેવી છે, એ પહેલાં મારે કોઈ પ્રોટેક્શન એની કાળજી રાખવી હોય કે મને ટીબી નહીં થાય, તો એના માટે મને શું કરવું જોઈએ? બેઝિકલી એક તો જેમ આપણી ઇમ્યુનિટી વધારે હોય તો ટીબી થવાની શક્યતા ઓછી થઈ જાય, કારણ કે ઓલમોસ્ટ ભારતમાં 100 માણસ હોય એમાંથી ઓલમોસ્ટ 80% લોકોને શરીરની અંદર ટીબીના બેસિલાઈ હોય જ છે, પણ એ રોગ નથી થતો, કારણ કે આપણી ઇમ્યુનિટી સારી હોય છે. એટલે તમે જો ખાવા પીવામાં અને જનરલ હેલ્થ અને ફિટનેસ સારી હોય તો એ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ કે તમે પ્રિવેન્ટ કરી શકો. બીજું કે જ્યારે કોઈ પેશન્ટના સંપર્કમાં આવો તો એનાથી જેટલું બને એટલું ડિસ્ટન્સ રાખો અને માસ્ક પહેરો તો ટીબી ઓછું થાય છે. હવે તમે જાણ્યું હશે કે હમણાં તમે પેપરમાં ઘણું સાંભળ્યું હશે કે જે કોરોના કાળમાં ટીબીનો ઇન્સિડન્સ ઓછો થઈ ગયો, કારણ કે આપણે માસ્ક પહેરવાની જે જરૂરિયાત છે એ વધારી દીધી, એના લીધે આવા બીજા ચેપી રોગ બી ઓછા થઈ ગયા. ડૉક્ટર, એક MDR ટીબી વિશેના પણ અમને જાણ્યું છે કે એના પણ કેસો અત્યારે ખાસા વધી રહ્યા છે, તો આ MDR ટીબીનો જે રોગ છે એ પેલા જે સામાન્ય ટીબીના રોગથી અલગ છે કે સેમ જ છે? બેઝિકલી ટીબી છે ને એ ક્યોરેબલ એટલે સારો થઈ જતો રોગ છે, એની માટેની જે દવાઓ છે એ સ્ટાન્ડર્ડ છે.
100 પેશન્ટોને આપો તો ઓલમોસ્ટ 95% પેશન્ટો આ દવા જો રેગ્યુલર લે તો સારા જ થઈ જાય છે. પણ સર્ટન લોકો જ્યારે દવાઓ બરાબર નથી લેતા તો એના શરીરમાં જે બેક્ટેરિયા હોય, દવા કામ ના કરે એવા બેક્ટેરિયા પેદા કરે, અને એ જ્યારે ફેલાય ત્યારે આ રૂટીન દવાઓ કામ ના કરે. એટલે જ્યારે રૂટીન દવાઓ કામ ના કરે એને MDR કહેવામાં આવે. એમાં ટ્રીટમેન્ટ લાંબી ચાલે, જે આઉટકમ મતલબ રિઝલ્ટ હોય એ કેવું મુશ્કેલ હોય, અને એમાં જાન જવાની જોખમ વધી જાય છે. એટલે MDRનો ઇન્સિડન્સ હમણાં વધેલો છે, કારણ કે જે પેશન્ટો છે એ રેગ્યુલર ફોલોઅપમાં ના રહે અથવા તો રેગ્યુલર દવા ના લે તો આવું ઇન્સિડન્સ વધે છે હમણાં. ડૉક્ટર, TBના પેશન્ટો હોય એને તમે ટ્રીટમેન્ટ માટે શું સલાહ આપશો, અને એમણે મતલબમાં ખબર પડ્યા પછી કેવી રીતના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? જ્યારે પેશન્ટને 3 વીક કરતાં વધારે ખાંસી હોય, તાવ હોય અને વજન ઓછું થતું હોય તો TB હોવાની સંભાવના છે. ત્યારે પહેલાં ડૉક્ટરને મળીને જો ગળફો આવતો હોય તો એની ટેસ્ટ થઈ જાય. હવે એ ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ છે ગવર્મેન્ટના અંડરમાં, એટલે એમાં બી કરી શકો છો, અને એક એક્સરેની જરૂર પડી શકે. જ્યારે TBની ડાયગ્નોઝ થઈ જાય, નિદાન થઈ જાય, પછી બી ગવર્મેન્ટે હવે એટલું બધું ફંડ આપેલું છે TB માટે કે ઓલમોસ્ટ બધાને ફ્રીમાં દવા પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે આઈધર તમે ગવર્મેન્ટમાંથી ફ્રીમાં દવા બી મળી જાય છે, અને અથવા તો પ્રાઇવેટમાં બી ઇઝીલી અવેલેબલ છે અને ચીપર છે, એટલે એવી કોઈ કોસ્ટલી દવાની જરૂર નથી પડતી. અને રેગ્યુલરલી તમે 6 થી 9 મહિના દવા લો તો ઓલમોસ્ટ એફિકસી 95% કરતાં વધારે છે. એટલે મતલબ 95% કરતાં વધારે ચાન્સ કે તમને સારો થઈ જ જવાનો છે. ડૉક્ટર, TBના પેશન્ટ માટે અત્યારના સમયમાં પણ એવું હોય છે કે લોકો એને સામે ઘૃણાની નજરે જોવે, અથવા એને પરિવારના લોકો પણ એને દૂર રાખવાની કોશિશ કરે કે સમાજના લોકો પણ એને દૂર રહે, અત્યારે એવો માહોલ છે ખરો? શહેરોમાં થોડું ઓછું છે, કારણ કે આપણે ભણેલા ગણેલા હવે જાણવા મળે આ બધું જાણવું. પણ તમે રૂરલ એરિયા જેમ કે ગામડાઓના એરિયામાં હજી બી જાઓ તો જે જૂની મેન્ટાલિટી છે કે TBનો રોગ થાય તો એને ગામની બહાર મૂકી દેવાનો, એ હજી બી ઘણા ગામોમાં અને ઘણા જૂના લોકો હજી ફોલો કરતા હોય છે. પણ ફોર્ચ્યુનેટલી જે યંગ જનરેશનને જે ભણેલી ગણેલી છે એને જાણ છે, એટલે એટલું બધું જે સ્ટિગ્મા છે એ નથી રહ્યો હવે. તો દર્શક મિત્રો, આ ડૉક્ટર દીપક વિરડિયા, એમણે TB વિશે એકદમ સાદી અને સરળ ભાષામાં સમજ આપી. તમારે જો કોઈ જાણકારી મેળવવી હોય તો એમનો સંપર્ક કરી શકો છો. ડૉક્ટર દીપક વિરડિયા, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા બદલ. થેન્ક યુ વેરી મચ.